खरो समय भगवान नु भजन करवा माटे नो युवान अवस्था छे। बालपण छे ते एक खिलेला फूलनी पहेलानी कळी कहेवाय। फूल खिले ई पहेला कळी आवे तो बालपण एटले कळी कहेवाय। खिलेलू फूल ई युवान अवस्था छे अने कर्माई गयेलू फूल ई वृद्धावस्था छे। तो शुं आपणे भगवान ने नानी कळी चढ़ावी दईए छे? ना। કરમાઈ ગયેલું ફૂલ ચડાવીએ છે? ના। તો કે બરાબર ખીલેલું સારું અને તાજું ફૂલ ભગવાનને ચડાવીએ છે। એમ આ યુવાન અવસ્થા છે તે તાજું અને ખીલેલું ફૂલ કહેવાય છે, એ જ ભગવાનને ગમે છે। આપણે બધાએ શું કરીએ, બુઢાપાની રાહ જોઈએ કે બુઢાપામાં કદાચ મારાથી ચાલી નહીં શકાતું હોય તો કઈ વાંધો નહીં, મારે ક્યાં ચિંતા છે, ગંધોતર જેવા ભગવાને બે દીકરા દીધા છે, મને જાત્રા કરાવશે। તો યાદ રાખજો, આજના એવા કોઈ દીકરા શ્રવણ જેવા નથી તમને કાવડમાં બેહાડીને જાત્રા કરાવે, એટલે એવી કોઈ રાહ જોશો નહીં। તમારા સમય મળ્યા પ્રમાણે તમે યુવાન અવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરી લો। કથાઓની અંદર ઘણા બધા માણસો કથા સાંભળવા માટે આવે, પણ જ્યારે યુવાનો અને યુવતીઓ કથા સાંભળવા આવે ને ત્યારે જ ભક્તિ સાર્થક થઈ કહેવાય સાહેબ। ગઢપણમાં તો લોકો નિવૃત્ત પરાયણ જીવન જીવે છે એટલે આવે જ છે, અને બીજા વ્યવસાયમાં કારભાર કે જવાબદારીઓ હોતી નથી એટલે આવે છે, પણ યુવાન જ્યારે પોતાની તમામ સંપત્તિઓ છોડી, કારભાર છોડી, જવાબદારી છોડી અને ભક્તિના રંગમાં રંગાય ને ત્યારે સાચા અર્થમાં ભક્તિ સાર્થક થઈ કહેવાય, અને ત્યારે જ ભગવાન રાજી થયો કહેવાય, ત્યારે જ ભગવાન રાજી થાય છે। અને હું તો એમ કહું છું કે દરરોજ દરરોજ તમારા ઘરની અંદર પતિ અને પત્ની યુવાન અવસ્થામાં ભગવાનની પાસે દરવાજો બંધ કરીને એકવાર નાચી લ્યો, ગાઈ લ્યો, કીર્તન કરી લ્યો, અને ભગવાનની પાસે જો તમારા જીવનમાં કંઈક તકલીફ હોય તો એકવાર રડી પણ લ્યો સાહેબ, એકવાર રડી પણ લ્યો, પણ તક યુવાન અવસ્થાની ઝડપી લેજો બાપ। કોઈને ખબર ન પડે એવી રીતે, કોઈને ખબર ન પડે એવી રીતે દરવાજો બંધ કરી દેવો, ભક્તિ કરી લેવી, અને યુવાન અવસ્થામાં પતિ અને પત્નીએ લગ્ન થાય ને ત્યારથી જ નક્કી કરી લેવું, જેના થઈ ગયા છે ઈએ સાંભળે અને જેના થવાના છે ઈએ સાંભળે, કે લગ્ન થઈ જાય એટલે એ યુવાન અવસ્થામાં જ પતિ અને પત્નીએ સજોડે સાથે બેસીને દરરોજ સવારે ભગવાનની પાસે ભજન કરવા બેસી જવાનું, દરરોજ સવારમાં અડધો કલાક કલાક જેટલો તમને સમય મળે એટલો પતિ અને પત્નીએ। એમ કહેવાય છે કે બે ભક્તો ભગવાનને બહુ વાલા લાગે, બે ભક્તો ભગવાનને બહુ વાલા લાગે, એક પતિ અને પત્ની બે સાથે મળીને ભગવાનનું ભજન કરતા હોય એ ભગવાનને બહુ વાલા લાગે, અને બીજા ભગવાનનું ભજન કરતા કરતા મંદ મંદ મલકાતા જાય, હસતા જાય, હરખાતા જાય એ ભક્ત ભગવાનને બહુ વાલા લાગે। પછી કોઈને હારું લગાડવા ભગવાનનું ભજન કરવાની વાતો જ નથી સાહેબ, આ તો હરખાવાની વાત છે કે મને ભગવાનનું ભજન કરવાનો સમય મળ્યો, મને અવસર મળ્યો। દરરોજ સવારમાં ઘણા લોકોને અમે કહીએ ને તો લોકો એવું કહે અમારી પાસે સવારમાં સમય નથી રહેતો, મને કહેવા દો કે તમે ક્યારેય માથું વળ્યા વગરના ઘરની બહાર નીકળી ગયા છો? માથું વળવાનો સમય રહેશે ને તમારી પાસે? તો તમને માથું વળવાનો સમય મળે છે તો ભગવાનનું ભજન કરવાનો સમય કેમ ન મળે? ક્યારેય જૂતા ચપ્પલ પહેર્યા વિનાના બહાર નીકળી ગયા છો તમે? ક્યારેય શણગાર કર્યા વિનાના નીકળી ગયા છો? આ બધી વાતો માટે તમને સમય મળી ગયો, પણ એક ભગવાન માટે જ સમય ન મળ્યો સાહેબ? પરિવારના બે પતિ પત્ની બે સાથે મળીને કેવી રીતે મેળ હોય તોય ભલે અને ન મેળ હોય તોય ભલે સાહેબ, તોય ભલે, નો તમારો મેળ વિખાઈ ગયો હોય ને તો મેળ પાછો થઈ જશે એ તમને કહી દઉં। કારણ કેવી રીતે, જો તમે મંદિરમાં, તમે કોઈ પણ દેવ મંદિરમાં જાઓ ને એટલે ત્યાં પૂજારી આરતી કરતો હોય તો એના હાથમાં ટંકોરી હોય, એને ક્યારેય મેળ કરવો પડે? આ બધા વાદ્યનો મેળ કરવો પડે, જો તબલું ચડી જાય, ઉતરી જાય, એને ચડાવવું પડે, ઉતારવું પડે, બધું થાય ને, અથોડી મારવી પડે, એનો મેળ વિખાઈ જાય, હાર્મોનિયમના સુર વિખાઈ જાય ને તો એના ટ્યુનિંગ કરાવવા પડે, આ બેન્જોના તાર છૂટા પડી જાય તો એના તારનો મેળ કરાવવો પડે,
પણ તમે જુઓ પૂજારીના હાથમાં ટંકોરી હોય કોઈ દી મેળ વિખાણો, બહાર તમે જુઓ ઘંટનાદ થતો હોય ડંકો વગાડો ત્યારે તાલમાં જ વાગે અને સુરમાં જ વાગે કોઈ દી મેળ વિખાણો, ઝાલર ઉપર ડંકો વગાડો તો ઝાલર એના તાલમાં જ વાગે સુરમાં જ વાગે કોઈ દી મેળ વિખાણો નહીં, નગારા ઉપર દાંડી પડે તો નગારું એના તાલમાં ને સુરમાં જ વાગે એનો કોઈ દી મેળ વિખાણો નહીં. કારણ કે એ એના પરિવાર સાથે ભગવાનને સમર્પિત થઈ ગયા. એ આરતી કરતા ટંકોરી ઘંટનાદ ઝાલર અને નગારું આ બધો એનો પરિવાર ગણાય, એ બધા ભગવાનને સમર્પિત થઈ ગયા એટલે એનો મેળ વિખાણો નહીં. આ બધા ભટક્યા કર્યા એટલે મેળ વિખાઈ ગયો. એમ ભટક્યા કરવા કરતા ભગવાનના ચરણમાં સમર્પિત થઈ જાવ ને સાહેબ તો ક્યારેય મેળ વિખાય જ નહીં સાહેબ, ક્યારેય મેળ. અને અમે તમે બે સજોડે ને સાથે નથી કહેતા, બે પૈડા એક સરખા હોય તો ચાલવાની મજા આવે ને. એક ઘર હોય ને એમાં બે વ્યક્તિ, એક પત્ની અને એક પતિ, એટલે એક સ્ત્રી અને એક પુરુષ, એટલે એક નર અને એક નારી, બરાબર ને? બે હોય ને એમાં આ સંગીત જે છે ને, આ સંગીત એમાં એવું હોય, જો આ તબલામાં બે છે બરાબર, એક તબલું છે બીજું ભોણિયું છે, એકલું તબલું વાગતું હોય તો એકલું તબલું વગાડો, ભોણિયું નહીં, સારું લાગે. હવે ઈ નારી વાગી, હવે આ નર વાગે એટલે પુરુષ, આ સારું લાગે. હાર્મોનિયમમાં એવું જ હોય સાહેબ, એમાં નર અને નારી બે હોય, એકલા નર વગાડો પુરુષ ભાઈઓ, હવે નારી વગાડો નારી, ઓલું આ તીખું તીખું બહુ તીખું બહુ તીખું, ઓલા તાર વાદ્યમાં એવું એવું જ હોય, નર વગાડો પુરુષ. હાર્મોનિયમ છે ને, એ હાર્મોનિયમ અને તબલા એટલે આમ પતિ પત્ની નું જોડું ગણાય. આ બેન જો ઈ મહેમાન કહેવાય, ઈ ક્યારેક હોય ક્યારેક ન હોય, ન હોય તો હાલે તો ખરું જ છે, અને પાછા બાલ બચ્ચા મંજીરા બાલ ગોપાલ, એમાંય પાછો એક દીકરી હોય ને દીકરો હોય તો એકલી દીકરી ગાતી હોય અને એકલો દીકરો ગાતો હોય એના કરતા બે જોડે ગાતા હોય તો. હવે આ બધું ભેગું વાગે તમે જુઓ. ગાતે રહો ગુનગુનાતે રહો, ગાતે રહો ગુનગુનાતે રહો, મિલન પ્યારે પ્રભુ સે મનાતે રહો, મિલન પ્યારે પ્રભુ સે મનાતે રહો, ગાતે રહો. ઓ અચ્છા હુઆ જો હુઆ ક્યું ડરે, અચ્છા હી હોગા ફિકર ક્યું કરે, અચ્છા હુઆ જો હુઆ ક્યું ડરે, અચ્છા હી હોગા ફિકર ક્યું કરે, ઓ હર બાત મે સબ કા કલ્યાણ હો, ખુશી કા મરમ યે સુનાતે રહો, હર બાત મે સબ કા કલ્યાણ હો, ખુશી કા મરમ યે સુનાતે રહો, ગાતે રહો ગાતે રહો ગુનગુનાતે રહો, ગાતે રહો ગુનગુનાતે રહો, મિલન પ્યારે પ્રભુ સે મનાતે રહો, મિલન પ્યારે પ્રભુ સે મનાતે રહો, ગાતે રહો ગાતે રહો ગુનગુનાતે રહો. તમારે પતિ અને પત્ની બે નક્કી કરવાનું કે આપણે દરરોજ સવારે અડધો કલાક સાથે બેસવાનું, માળા કરવાની, કાંઈ નું આવડે એકેય ભગવાનના મંત્ર નું આવડે તો કાંઈ નહીં, શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ કર્યા કરો.
કઈ નો આવડે તો કઈ નહીં, રામ 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 જપ કર્યા કરો. તમને જે ભગવાન માં રુચિ લાગે, જેમાં તમારું મન સ્થિર થાય, તે ભગવાનની માળા જપ્યા કરો સાહેબ. તમારો મેળ વિખાઈ ગયો હશે ને તોય મેળ થઈ જશે, કારણ કે તમે ભગવાનના શરણે ગયા છો. અને નાચી લેવું, ગાઈ લેવું સાહેબ, ભગવાનની પાસે કીર્તન કરી લેવું. ઠેસ લેતા ન આવડે ને તોય ગાઈ લેવું ને નાચી લેવું સાહેબ. સાહેબ તમે હમણાં હરિદ્વારની કથામાં મેં કીધું હતું ને, મારે હરિદ્વાર ગયા કથા હતી ને, એવું રાસ મંડળ જામ્યું, એવું રાસ મંડળ જામ્યું હો સાહેબ. અને મને એમ અંદરથી એવી તાલાવેલી જાગી કે હું હેઠે ઉતરીને મંડું રાસ લેવા, ઉતરાય તો નહીં. કથા પૂરી થઈને હું મારા રૂમમાં ગયો, દરવાજો બંધ કરીને એકલા એકલા નાચી લીધું સાહેબ, એકલા એકલા. કારણ કે એ અંદરથી એક હરખ, એક ઉમળકો આવે. હરિના નામનું કીર્તન જ્યારે થતું હોય ને, તો પરમાત્માનો પ્યારો ભક્ત કદાપી રહી ન શકે સાહેબ. પરમાત્માને વાલો. અને તમારે બધાને કેવી રીતે ગાવું, કેવી રીતે નાચવું, એની બધી રીત ભાત તમને બતાવું. તમારા ઘરમાં ભગવાનના મંદિર, ઠાકોરજીના મંદિર તો છે જ, ત્યાં ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી, દીવો ન કરવો હોય તો એ કાંઈ નહીં, પણ ભગવાનના મંદિર પાસે જઈને ઊભું રહેવું, બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરવા, કાલાવેલા કરવા, કાલી ગયેલી ભાષામાં પ્રાર્થના પૂજા જે આવડે એ કરવું, પછી પતિ અને પત્નીએ બે એકબીજાની સામ સામે જોઈને ઊભું રહેવું. પતિ અને પત્નીએ એકબીજાની સામ સામે, એકબીજાના મોઢા સામે જોઈને ઊભું રહેવું. મોઢું મેળવાનું નથી, મોઢું મરડવાનું, સીધું રાખવાનું, આમ સામ સામું જોઈને એકબીજાની આંખમાં આંખ પરોવવાની, પછી એક તાળે બે જણાએ આમ ઉપર પાડવાનું અને બીજી તાળે આમ સામ સામે પાડવાનું, અને બે જણાએ જો પગની ઠેસ લેતા આવડે તો લેવાની છૂટ, નહીતર ઉભા ઉભા ખાલી આમ એક તાળી ઉપર, એક તાળી બે જણાએ સામ સામે, અને પાછું ગાતું જવાનું. તારે ને મારે હો અંતરનો પ્રેમ છે, તારે ને મારે હો અંતરનો પ્રેમ છે, તારે ને મારે હો અંતરનો ભગતી કે રૂબા તુને જ્ઞાન કેરા લાડવા, સાથે શ્રી
તારે ને મારે હો અંતરનો પ્રેમ છે. આમ ભગવાનની પાસે ગાય લેવું, ભગવાનની પાસે રમી લેવું, પતિ અને પત્નીએ સજોડે ભગવાનનું ભજન કરી લેવું, બાકી જીવન ભક્તિથી રૂડું લાગે. યાદ રાખજો, તમારી બધાની પાસે અડધો કલાક સિરિયલ જોવાનો સમય મળે છે, પણ અડધો કલાક ભગવાન પાસે બેસવાનો સમય મળતો નથી. 24 કલાક આપણને ભગવાને આપી છે, પરંતુ 24 કલાકમાંથી આપણે અડધો કલાક ભગવાનના કામ માટે કાઢી શકતા નથી. ભગવાન ક્યારે રાજી થાય? જ્યારે સજોડે સાથે પરિવાર મળીને ભગવાનનું ભજન કરે. અહીંયા યુવાન અવસ્થામાં ભરત મહારાજને વૈરાગ્ય જાગ્યો છે. ગઢપણમાં તમારા મુખની અંદર અડધા દાંત પડી ગયા હોય, અડધા દાંત નહીં હોય હશે એવા બોખા થઈ ગયા હશો. હરિનું નામ બોલવું હોય તો આ ડોસીઓને ડોસાઓને પૂછો, મોઢામાં દાંત નથી તો ચોખ્ખું બોલી શકાતું નથી. ત્યારે તમારે હરિ કીર્તન કરવું હશે તો કેમ કરશો બાપ? અડધા દાંત પડી ગયા હોય, અડધા હોય એની પાસે તમે કાશી વિશ્વનાથ બોલાવજો. લ્યો, એ બોલશે કાશી વિશ્વનાથ, પણ તમે સમજશો કાથી વિખી નાખ. આવું થશે ને ગઢપણમાં? આ કાથી વિખી નાખ વાળી ખબર હતી, પછી એક નવું ખબર પડી. એક જગ્યાએ અમે પધરામણી માં ગયા, ગામનું નામ નહીં દઉં, નહીતર પાછા તમારા કોઈ હગાન્યા નીકળે તમે ફોન કરીને પૂછો. અમે પધરામણીમાં ગયા એટલે એક ડોસીમાં અને દીકરાની વહુ આ બે ઘરે ભાવ, બહુ પ્રેમ ભાવ લાગણી બ્રાહ્મણ પ્રત્યે. એટલે અમે ઓરડામાં બેઠા હતા, ડોસીમાં અમારી સામે બેઠા, વહુ અંદર ચા બનાવવા માટે ગયા. થોડી વારે વહુ ચા બનાવીને લાવ્યા, અમને બધાને ચા આપી. પછી વહુ અંદર ગયા રસોડામાં, માડી અમારી સામે બેઠા હતા. અમે બધાએ હાથમાં લઈને ચા શરૂ કરી પીવાની, માડીએ ચા હાથમાં રકાબી રહેવા દીધી. થોડીક વાર આમ તેમ જોયું, કદાચ વહુની રાહ જોઈ હશે, પણ વહુ આવ્યા નહીં. એટલે ડોસીમાએ અમને પૂછ્યું, તમે બહેનો કંઈક વ્રત કરો છો ને? પેલું કઈ ખાવ મોઢામાં મૂકો એટલે કોઈ એમ સીતારામ બોલે, કોઈ જય સ્વામિનારાયણ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, કોઈ રાધે કૃષ્ણ બોલે, આવું વ્રતની ટેવ હોય એમ. આ ડોસીમાને કઈ ખાય કે કઈ પીવે ને તો જય કાશી વિશ્વનાથ એવું બોલવાનું નિયમ હતો. એટલે હાથમાં રકાવી અને એને એમ થયું કે વહુને આવવા મોડું થશે, ચા ઠરી જશે. એટલે અકેલ લાઈન મહારાજ બેઠા છે, પૂછી લઉં. એટલે અમે બેઠા હતા, ડોસીમાએ પૂછ્યું, ઈ બોલ્યા જય કાશી વિશ્વનાથ, પણ અમે સમજ્યા એ કાથરોટ વિછળી નાખ. એટલે મેં કીધું, આ કાથરોટ વીછળી નાખવાનું આપણને શું કામ કે છે? પછી વહુને ખબર પડી કે આ ગોટે ચડ્યું જ બધું. પછી આવ્યા અને એને કીધું કે બા જય કાશી વિશ્વનાથ, ત્યારે બાએ ચા પીધી. આવું થશે ગઢપણની અંદર બાપ. એટલે ગોવિંદ ગાવા હોય, હરિભજન કરવા હોય તો જુવાન અવસ્થામાં. ભરત